નડિયાદની મહિલા યાત્રાળુઓ સાથે છેતરપિંડી. કેદારનાથમાં હેલિકોપ્ટર બુક કરવા જતાં લાગ્યો ચૂનો. હેલિકોપ્ટર બુકિંગ કરવા માટે 83,000 રૂપિયા પડાવ્યા. અલગ અલગ એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરાવ્યા. ગઠિયાએ હેલિકોપ્ટર બુકિંગ માટે વધુ 60,000 માંગ્યા. ચારધામની યાત્રામાં હેલિકોપ્ટર બુક કરવા હતા. યાત્રાળુઓને લાગ્યો ચૂનો. નડિયાદના 10 મહિલા યાત્રાળુઓએ કેદારનાથમાં હેલિકોપ્ટર બુક કરવા જતાં છેતરાયા. સ્કેનર બીજું હું તમને ફોટો પાડીને એટલે એને વોટ્સઅપ પર મોકલો સ્કેનર, એટલે અમે સ્કેનર પર મોકલ્યા. ત્યારે એને એવું કીધું કે 30 ને 30 60,000 આવશે તો તમને ટિકિટ કન્ફર્મેશન મળી જશે, રિફંડ પાછું મળશે. એટલે અમે 30,000 ફરી મોકલ્યા, 60,000 એવું કરીને મોકલ્યા ને કે તમારા 10 મિનિટમાં તમારા પૈસા અને કન્ફર્મેશન મળી જશે. ના આવે એટલે અમે ફરી ફોન કર્યા તો કે તમે 54,180 ફરી મોકલો તો હું તમને ટિકિટ મોકલી દઉં. એટલે એને કહું કે 60,000માં તમારા કન્ફર્મેશન ને 60,000 રિફંડ પાછા આવી જશે. એટલે એને ના મોકલ્યા, એટલે અમે પછી 54,000 પણ ના મોકલ્યા. 83,220 મોકલ્યા ગૂગલ પે થી. અમે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ગયા, ત્યાં અમે રાત્રે 1 વાગે ગયા હતા, 1:45 વાગે. ત્યાં આગળ નોંધાયો કેસ, તો પછી એમણે સવારે અમને એસ્ટિમેટ આપ્યું કે તમારા આટલા પૈસા, તમારા 30,000 રૂપિયા ઉપડી ગયા છે અને બીજા જમા છે. પણ પછી સવારે અમને એ ભાઈએ એવું કહ્યું કે આ કશું કોઈ હવે પૈસા આવે નહીં કે છે, એનો કોઈ મતલબ નથી કે છે, કે આ બહુ લાંબી પ્રોસેસ છે, બેંકમાં જાઓ, બેંકમાં જશે, બેંકવાળા ત્યાં પછી ત્યાં ઉત્તરાખંડમાં મોકલશે, ત્યાંની બેંકમાં તપાસશે, ત્યાં સુધી પૈસા ઉપડી જશે. એટલે કે તમને પૈસા મળે કે એવું લાગતું નથી.